નમસ્તે મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગોરો માસ્ટરજીમાં આપણે મિત્રો નવા વર્ષ નિમિત્તે દિવાળી પછી પ્રથમવાર આ વિડીયોની અંદર મળી રહ્યા છે ત્યારે આપ સૌને અમારી યુટ્યુબ ચેનલ થકી સૌને રામ રામ તો આજે આપણે જાણીશું કે જે ખબરો છે તે કે સાત ડિસેમ્બર સુધી કયા શહેરની અંદર લોકડાઉન રહેશે લગ્નના નવા નિયમોની અંદર શું બદલાવ આવ્યો છે અને જે બે હજારનો સાતમો હપ્તો છે એ ક્યારે જમા થશે તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ તો પ્રથમ મિત્રો સમાચાર આપણે જાણી લઈએ કે સાતમી ડિસેમ્બર સુધી અમદાવાદ શહેરમાં રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે સાતમી ઓછી સ્થિતિની સમીક્ષા બાદ કર્ફ્યુ હટાવવાનો અંગે નિર્ણય થશે કરફ્યુ દરમિયાન શહેરમાં વાહનો અને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ લદાયો મિત્રો તો પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને મિત્રો શહેરમાં રાત્રે સવારે આઠથી રાત્રે નવ વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે સવારે નવથી બપોરે એક અને સાંજે ચારથી રાતે નવ સુધી આવશ્યક ચીજ વસ્તુઓની હેરાફેરી થઈ શકશે શહેરમાં ખાનગી ટ્રાવેલ્સની તેત્રીસ સીટર બસ પ્રવેશી શકશે મિત્રો તો આપ સૌ જાણો છો કે અમદાવાદ શહેરમાં મિત્રો સાત ડિસેમ્બર સુધી રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે તેના પછી મિત્રો એની સમીક્ષા થયા બાદ કરફ્યુ હટાવવામાં આવશે આગળ જોઈએ ત્યાર પછી મિત્રો છે લગ્ન સત્કાર સહિતના સમારંભોમાં હવે માત્ર સો મહેમાનો માટે જ મંજૂરી અંતિમ વિધિ અને અન્ય ધાર્મિક વિધિમાં પચાસ વ્યક્તિઓ જ હાજર રહી શકશે જ્યારે મિત્રો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં રાત્રે થતાં લગ્નો ઉપર હવે પ્રતિબંધ તો ગુજરાતમાં કોરોના વાયરસના ચેપને ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે લગ્ન સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમાં બસોને બદલે માત્ર સો મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા શહેર સહિત જ્યાં રાત્રિ કરફ્યુ દરમિયાન લગ્ન સહિત કોઈપણ પ્રકારના આયોજનો ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે આ તમામ નિર્ણયોનો અમલ મંગળવારની મધ્યરાત્રિથી કરવા પોલીસ તંત્રને આદેશ કરાયો છે સપ્ટેમ્બરમાં જાહેર અનલોક પાંચની ગાઈડલાઇનમાં બસ્સો માણસોની મિત્રો હાજરીમાં સામાજિક ધાર્મિક રાજકીય સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવા જણાવ્યું હતું આ નિયમ મુજબ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં પણ આવતી હતી જોકે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં મિત્રો જે કોરોનાના કેસ છે તેની અંદર મિત્રો ઉછાળો જોવા મળ્યો છે આથી નાગરિકોમાં અવરજવર બંધ થાય અને ચેપનો ફેલાવો મિત્રો ઘટે તે માટે સરકારે મિત્રો અમદાવાદમાં શુક્રવાર રાતથી સળંગ સત્તાવન કલાક અને સુરત રાજકોટ અને વડોદરામાં શનિવારથી દરરોજ રાતે નવ વાગ્યાથી સવારના છ વાગ્યા દરમિયાન રાત્રિ કરફ્યુ અમલમાં લાગવામાં આવ્યો છે એટલે કે તમે જોઈ શકો છો કે મિત્રો જે હાલમાં લગ્ન સમારંભો હતા તેની અંદર અત્યારે મિત્રો સો વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાના આદેશ કરવામાં આવ્યા છે અને ધાર્મિક અન્ય કોઈ પણ અંતિમ વિધિ હોય તો તેની અંદર પચાસ વ્યક્તિઓ હાજર રહી શકશે આગળ જોઈએ ત્યાર પછી મિત્રો સમાચાર છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં એસટી બસ રાત્રે પ્રવેશ કરી શકશે નહીં રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધી કુલ જે છે મિત્રો સત્તરસો ચોપન ટ્રેપો જે હતી એ થતી જશે દિવસનો કરફ્યુ પણ થતાં એસટી નિગમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે તમે જોઈ શકો છો કે જે મિત્રો જે બસો જે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટમાં જે જે શહેરની અંદર જે બસો જતી હતી એ રાત્રે હવે પ્રવેશ કરી શકશે નહીં આગળ જોઈએ બીજા સમાચાર તો આપ સૌ જાણો છો કે મિત્રો પીએમ કિસાન યોજના અંદર ખેડૂતને મિત્રો બે બે હજારના કુલ વર્ષની અંદર છ હપ્તા આપવામાં આવે છે તેની અંદર આમ જોવા જઈએ તો આ સાતમો હપ્તો છે તો સાતમો હપ્તો ક્યારે જમા થશે એ તમામ ખેડૂતો પૂછી રહ્યા છે તો સાતમો હપ્તો છે એ મિત્રો ડિસેમ્બરથી શરૂઆત થઈ જશે ડિસેમ્બર જાન્યુઆરીને ફેબ્રુઆરી એટલે કે એવું જાણવા મળ્યું છે કે ડિસેમ્બરથી એ પીએમ કિસાનનો હપ્તો જમા થવાની શરૂઆત થઈ જશે એટલે જે પણ ખેડૂતોએ કોઈપણ પ્રકારની ભૂલ હોય તો ઓનલાઈન મિત્રો આ વેબસાઇટની અંદર તમારે સુધારી દેવી અહીંથી તમે કોઈપણ પ્રકારનો એ તમે જોઈ શકશો કે તમને કેટલા લાભ મળ્યા છે તમારું પીએમ કિસાનની વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે પીએમ કિસાનની વેબસાઇટ ખોલી અને આ પ્રકારની આ વેબસાઇટ આવશે તેની ઉપર તમામ પ્રકારના તમે જે પણ સુધારા કરવા હોય સ્ટેટસ જોવું હોય કે નવું રજીસ્ટ્રેશન કરવું હોય તો પણ તમે કરી શકશો એટલે કે જે મિત્રો ખેડૂતને સાતમો હપ્તો છે એ ડિસેમ્બરની અંદર આપવામાં આવશે એટલે કે ડિસેમ્બરથી મિત્રો શરૂઆત થઈ જશે એટલે કે મિત્રો આજે તમે જોઈ શકો છો કે ચોવીસ તારીખ થઈ છે એટલે એક ડિસેમ્બર બે હજાર વીસથી તેની શરૂઆત થઈ જશે એવા સમાચાર જાણવા મળે છે તો ફરીથી મળતા રહીશું અવનવી માહિતી સાથે આપનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને પૂછી શકો છો થેન્ક યુ આભાર